ત્રણ ફોર વ્હીલર ચાર મોટરસાઇકલના સાયલેશન ઇકો ગાડીના સાયલેશનની ચોરી કરતી ટુકડીને પકડી પાડતી મહીસાગર જિલ્લા પોલીસ. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર લુણાવાડા પોલીસ સ્ટેશનની અંદર મિલકત સંબંધિત વણો ઉકેલ્યા ગુનાઓની શોધ તપાસ કરવા માટે નાયબ પોલીસ નિરીક્ષક રેન્જ પંચમહાલ ગોધરાનાઓ દ્વારા અને પોલીસ અધિક્ષક મહીસાગર અને નાયબ પોલીસ અધિક્ષક મહીસાગરની સૂચનાઓના આધારે લુણાવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ભરવાડ નવ અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા ટીમ બનાવીને લુણાવાડા વેરે પુલનાકા પાસે પેટ્રોલિંગ ગોઠવતા નંબર વગરની મોટરસાયકલ લઈને બે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. તેમની દનિષ્ઠ ચેકિંગ હાથ ધરતા ઘણા લાંબા સમયથી વાહનોની ચોરી કરનાર દીપસિંહ આયાસિંગ સરદાર ચારકોશિયા નાકા લુણાવાડા, મલિનસિંહ ઉર્ફે જગદીપસિંહ સિક્ક લિંગળ વરહે વીરપુર, પ્રદીપ કાશીનાથ રહે રૈયુર સિટી કર્ણાટક નાઓને પકડી પાડી ઇપિકો કલમ 387 મુજબ આરોપીને કસ્ટડીમાં મોકલી આપી ચોરી કરેલ વાહનો બાબતે વધુ પૂછતાછ માટે રિમાન્ડ મેળવી આગળની તપાસ હાલ લુણાવાડા પોલીસ કરી રહી છે. અમિન કોઠારી, ZSTV. અલગ અલગ કંપનીની ફોર વ્હીલર તથા બાઇક ચોરી થયેલ હતી, જેમાં લુણાવાડા પોલીસ સ્ટેશનમાં આ અનુસંધાને ગુના પણ દાખલ થયેલા હતા. જે ગુનાઓ વણ શોધાયેલા હોય અમને IGP સાહેબ તથા પોલીસ અધિક્ષક સાહેબ તથા ડિવિઝનના DSP સાહેબના સૂચના હતી કે આ જે વણ શોધાયેલા ગુના છે તે જલ્દીથી શોધાય જાય તેવો પ્રયત્ન કરતા દરમિયાનમાં અમો પેટ્રોલિંગ કરતા વેરી નજીક પહોંચ્યા લુણાવાડા ટાઉન વિસ્તારમાં, તો અમને બાતમી હકીકત મળે કે ત્રણ વ્યક્તિઓ જે બે મોટરસાયકલમાં પર આવે છે અને જે મોટરસાયકલ નંબર વગરની હોય અને ચોરીની હોય તેવો એમ લાગે છે. જે અનુસંધાને અમે આ સદર ઇસમમાં આવતા તેઓને પકડી પોકેટ કોપની મદદથી આ નંબર વગરની બાઇકના એન્જિન નંબર તથા ચેસિસ નંબર વેરીફાઈ કરતા આ બાઇકના માલિક પોતે ન જણાતા હોય તેઓને આ અંગે ઝીણવટભરી પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલ કે આ જે ચોરી કરી છે તે લુણાવાડા ટાઉન વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી આ બાઇકોની ચોરી કરી છે અને પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા આ બાઇકોની બાઇક જે ચોરી કરી છે તેનો ચોરીનો ગુનો અત્રે નોંધાયેલો. આ ઉપરાંત તે લોકોને વધુ ચોરી કરી હોય તો તે બાબતે પણ પૂછપરછ કરતા તેઓએ લુણાવાડા ટાઉનમાંથી બે ઇકો ગાડી કાર તથા એક માર્શલ કંપનીની જીપ ગાડીની પણ તેઓએ ચોરી કરેલ. જે બાબતે પૂછપરછ વધુ કરતા તેણે જણાવ્યું કે આ ઇકો તથા માર્શલ જે છે તે ગોધરા ખાતે રહેતા ઇબ્રાહીમ કલંદરને તેણે આપેલ છે, જેથી ઇબ્રાહીમ કલંદરને પકડી અને મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા તેણે ત્યાંથી આ બે ઇકો ગાડી રિકવર થયેલ ચોરીમાં જે ગયેલ તે. આ ઉપરાંત માર્શલ જે છે તે ગોધરા ખાતે એને સ્ક્રેપ કરી નાખેલી હાલ કબૂલાત કરે છે, જે બાબતે હાલ તપાસ ચાલુ છે. ઉપરાંત જે બાઇકો જે ચાર છે એ પણ ટાઉન વિસ્તારની છે, અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ છે. હાલ તમામ મુદ્દામાલ રિકવર કરેલો છે, આરોપીઓની ધરપકડ કરી છે અને હાલ આરોપીઓ અંદાજે કેટલાનો મુદ્દામાલ હશે? લગભગ ટોટલ મુદ્દામાલ થઈ અને 6.5 લાખ રૂપિયાનોથી ઉપર મુદ્દામાલ રિકવર. સાહેબ, જે આરોપીઓ છે કઈના છે? આ આરોપીઓ લુણાવાડા ટાઉન વિસ્તારના છે અને જે પોતે એમાં એક દીપસિંહ આયસિંગ સરદાર તેમજ બીજો એક આરોપી જે છે એ મલિંદરસિંહ રાજેશસિંહ શિકલીકર એ જે છે એ વીરપુરનો છે. જે એ ઉપરાંત બીજો એક આરોપી છે પ્રદીશ કાશીનાથ બાસુનકર, આ પોતે રહેશે મૂળ જે છે એ કર્ણાટકનો છે, પણ આની જોડે આ આરોપીઓ સાથે આ વ્યક્તિને સંપર્ક થયેલો અને જે વ્યક્તિ પણ અગાઉ મુંબઈ તથા અલગ અલગ જગ્યાએ બાઇક ચોરીમાં પકડાયેલો છે તેમજ આ સેફના ગુનામાં પણ એ પોતે પકડાયેલો હોવાની તેને કબૂલાત કરેલી છે. એ બાબત